નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ, કેમ છો તમે બધા? પૈસા તો બનેગામાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજનો આ વિડીયો છે એમાં આપણે શીખવાના છીએ કે જે આયર્ન ફ્લાય, કે જે એકદમ કોમન અને ખૂબ જ પોપ્યુલર ઓપ્શનની જે સ્ટ્રેટેજી છે, એનું આપણે એક સરસ મજાનું એડજસ્ટમેન્ટ શીખવાના છે. કોઈ પણ સ્ટ્રેટેજી ઓપ્શનની હોય ને, એમાં એડજસ્ટમેન્ટ બહુ મોટી વસ્તુ હોય. એડજસ્ટમેન્ટના લીધે જ તમે તમારી લાઈફમાં ઇન્કમ કે વેલ્થ કમાઈ શકો. જે માણસો એડજસ્ટમેન્ટ નથી જાણતા, એ માણસો હારીને બહાર જતા રહે છે, બરોબર? તો આ વિડીયોમાં આપણો એજન્ડા શું છે કે હું તમને એક એડજસ્ટમેન્ટ શીખવાડીશ કે જ્યારે માર્કેટ આપણે જે ધાર્યું હોય એના કરતાં કંઈક અલગ કરતું હોય, તો આપણે એને કઈ રીતે ટેકલ કરવું. હવે મજાની વાત એ છે કે આ એડજસ્ટમેન્ટમાં ખાલી આપણે ડેલ્ટા ટ્રેક કરવાનો છે. આપણે તમે ચાર્ટ નો જોવો, તમે બીજું કઈ નો જોવો ને તો ચાલશે. આપણે ખાલી ડેલ્ટા ઉપર ધ્યાન રાખવાનું અને લગભગ બે કે ત્રણ રૂલ આપણે ખાલી ફોલો કરીએ ને, જેમ આ લખેલા છે, તો બસ આપણે બહુ સરસ રીતે ઓપ્શનમાં ઇન્કમ કમાતા થઈ જઈએ, જો આપણને આ એડજસ્ટમેન્ટ આવડી જાય તો. હવે એક જ મિનિટમાં કહી દઉં કે આયર્ન ફ્લાય હોય છે શું. ઓમ તો તમને બધાને ખબર જ હોવી જોઈએ, બેઝિક એટલું તો નોલેજ હોવું જોઈએ. આયર્ન ફ્લાય એટલે શું કે આપણે એટીએમ ઉપર, સેમ એટીએમ ઉપર સેમ એક્સપાયરીમાં આપણે સીઈ અને પીઈ સેલ કરી દઈએ છીએ, બરોબર? આટલું તો બધાને ખબર હોય. અને એને હેજ કરવા માટે અહીંયા એક પીઈ બાય કરી લઈએ છીએ અને અહીંયા એક સી બાય કરી લઈએ છીએ, એટલે હેજ થઈ જાય. એટલે આખી આ હેજિંગ વાળી સ્ટ્રેટેજી છે, જેને આપણે શું કહીએ છીએ, આયર્ન ફ્લાય. આયર્ન ફ્લાય સ્ટ્રેડલમાંથી આવેલું છે, શોર્ટ સ્ટ્રેડલમાંથી, બરોબર? હવે પ્રોબ્લેમ શું છે આ બધી સ્ટ્રેટેજીનો, કે આ બધી ડેલ્ટા ન્યુટ્રલ કહેવાય અથવા તો નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ કહેવાય. એટલે આપણને પ્રોફિટ ક્યારે થાય, કે જ્યારે આ માર્કેટ છે ને એક પર્ટિક્યુલર ટાઈટ રેન્જમાં એક્સપાયર થાય. જો એમાં બહુ મૂવમેન્ટ આવે ને માર્કેટમાં, તો બહુ લોચા પડી જાય. જેમ કે આ નિફ્ટીનો ડેઇલી ચાર્ટ જો, આ નિફ્ટીનો ડેઇલી ચાર્ટ છે. હમણાં જે રીતે નિફ્ટીએ મૂવમેન્ટ આપી છે, એ રીતે વીકલી ચાર્ટ બી હું ઓપન કરું ને, કે આપણે વીકલી પોઝિશન લેતા હોય તો એ જોઈ લ્યો કેવી મોટી મોટી કેન્ડલ બનેલી છે. એટલે આપણને મનમાં એ ક્વેશ્ચન થવો જોઈએ કે માર્કેટમાં તો ઘણી બધી એવી સ્ટ્રેટેજી છે કે જે કહેવાય છે ન્યુટ્રલ, કે એમાં ડિરેક્શન તમારે બાયસ જોવાની જરૂર નથી કે નિફ્ટી ઉપર જશે નીચે જશે, આમ છતાં તમે પ્રોફિટ બનાવી શકો. પણ પ્રોબ્લેમ એ છે કે પ્રોફિટ બનાવવા માટે માર્કેટ એક પર્ટિક્યુલર રેન્જમાં એક્સપાયર થવું જોઈએ. ઘણી વખત માર્કેટ રેન્જમાં નથી જતું, રાઈટ? આવી રીતના ઉપર નીચે જતું હોય. હવે માન લે કે કોક માણસે સ્ટેડલ આયર્ન ફ્લાય અહીંયા બનાવ્યું છે, પછી તો માર્કેટ કેટલું ઉપર જતું રહ્યું? અહીંયા બનાવેલું છે. માર્કેટ કેટલું ઉપર જતું રહ્યું? અહીંયા બનાવેલું છે. માર્કેટ કેટલું ઉપર જતું રહ્યું? તો એ માણસ પૈસા ક્યાંથી કમાય? તો આપણો સૌથી પહેલા આપણો ઉદ્દેશ્ય કેવો હોવો જોઈએ, ખબર છે? કે આપણને મોટો લોસ ન થવો જોઈએ, બિગ લોસ. મેં આ પહેલાંય કીધું છે કે સ્ટોક માર્કેટમાં એવા માણસો જીતી શકે કે જે મોટા લોસ કરીને ન આવે. તો આપણને એડજસ્ટમેન્ટ શું કામ શીખવું જોઈએ, કે આપણને મોટા લોસમાંથી બતાવે અને પછી આપણો જે પ્રોફિટ છે ને એને પ્રોટેક્ટ કરે, બરોબર? એટલે આપણે આપણી એક્સેલ શીટમાં કે એમાં પ્રોફિટનું ટ્રેકિંગ રાખતા હોય ને, તો આપણને ભલે નાનો નાનો લોસ થતો હોય કંઈ વાંધો નહીં, પણ મોટો લોસ ન થવો જોઈએ, બિગ લોસ તો થવો જ ન જોઈએ. બસ તો એડજસ્ટમેન્ટ હોય ને, એડજસ્ટમેન્ટ, કોઈ ભી એડજસ્ટમેન્ટ ત્યારે શીખો ને, તો એ એડજસ્ટમેન્ટ હંમેશા ટ્રેડરો નવા નવા એડજસ્ટમેન્ટ શું કામ કરતા હોય છે, કારણ કે નુકસાનથી બચવા માટે માર્કેટમાં ટકી રહેવા માટે. પ્રોફિટ તો બહુ પછીની વાત છે, સમજાય છે? એટલે આપણે ચાલુ કરીએ. અને લાઈફમાં છે ને મેં બે ટાઈપના ટ્રેડર જોયા છે, જો બે ટાઈપના. એક કે જે હજારો વિડીયો જોઈ જોઈને સ્ટ્રેટેજી શીખે, એક કે જે સ્ટ્રેટેજી શીખે એના ઉપર ગ્રીપ મેળવે અને એના એડજસ્ટમેન્ટ શીખીને ટ્રેડ કરે, બરોબર છે? હવે છે ને હું તમને છે ને બે એક બહુ સરસ એક્ઝામ્પલ આપણે લઈ લઈએ. હું અહીંયા છે ને 30 મિનિટનો એક ચાર્ટ બનાવી લઉં નિફ્ટીનો. હું તમને એક વાત કહું, આજે હું વિડીયો બનાવું છું ને ત્યારે 17 ઓક્ટોબર થઈ છે અને આજે રવિવારનો દિવસ છે, બરોબર? રવિવાર રજા હતી, ગઈકાલે શનિવાર રજા હતી અને શુક્રવારે દશેરાની રજા હતી, એટલે માર્કેટ બંધ હતું 3 દિવસથી, બરોબર? એટલે જે લાસ્ટ એક્સપાયરી હતી ને 14 તારીખની હતી. કઈ હતી? 14 તારીખનો. તો માની લ્યો કે કહું કે 7 તારીખની આસપાસ, 7 તારીખે લગભગ અહીંયા કહું કે આયર્ન ફ્લાય બનાવેલી છે. શું બનાવેલું છે? આયર્ન ફ્લાય. આવી આમ આયર્ન ફ્લાય ક્રિએટ કરીએ તો એ માણસની ચેલેન્જ હું શું હું જો એ પછી છે ને માર્કેટ એક દિવસ તો ઠીક છે બહુ મૂવમેન્ટ ન આવી, ત્રીજા દિવસે મૂવમેન્ટ આવી ગઈ, પછી ચોથા દિવસે ગેપ અપ ખુલ્યું, એમાં ગેપ અપ પછી મૂવમેન્ટ આવી, પછી પાંચમા લાસ્ટમાં દિવસે ગેપ અપ ખુલીને મૂવમેન્ટ આવી. એટલે આ જે પાર્ટ છે ને એનો બહુ મોસ્ટ ચેલેન્જિંગ પાર્ટ કહેવાય. તો હવે બે ટાઈપના લોકો હોય, એક
કે જે આયર્ન ફ્લાય બનાવીને બેસી જશે હેજિંગ કરીને, અને એક કે જે એડજસ્ટમેન્ટ કરશે સર્વાઈવ કરવા માટે. તો આપણે બંનેનું જોઈ લઈએ કે બંને સાથે ખરેખર આને છે ને લાઈવ આપણે બેક ટેસ્ટ કરી શકીએ. લાઈવ આપણે એને બેક ટેસ્ટ કરી શકીએ કે જો આ સ્ટ્રેટેજી મેં 7 તારીખે સવારે ઇનિશિયેટ કરી હોત અને જો મેં એડજસ્ટમેન્ટ કરેલા હોત અને જો મેં ન કરેલું હોત તો મારી સાથે શું થાત. એટલે તમને હું બતાવવા માંગુ છું કે સાચા પ્રોફેશનલ ટ્રેડરો શું કરે છે અને જે લોકો ખાલી ગેમિંગ રમે છે એ લોકો શું કરે. બરાબર, તો અહીંયા મેં ઓપ્શનનું સ્ટિમ્યુલેટર ઓપન કરી લીધું છે. નિફ્ટી આપણી પ્રોડક્ટ છે અને અહીંયા આપણે 14 ઓક્ટોબરની એક્સપાયરી જોઈએ છે અને આપણે આપણી જર્ની જે સ્ટાર્ટ કરવાના છીએ એ ક્યાંથી કરવાના છીએ, તો કે 7 ઓક્ટોબરથી. બરાબર, એટલે અહીંયા આપણે શું જોઈએ તો કે 7 ઓક્ટોબર. એટલે અહીંયા હું 7 ઓક્ટોબર કરી નાખું અને બાજુમાં હું કરી નાખીશ કે પે ઓફ ડાયાગ્રામ આવશે 14 ઓક્ટોબરનો. બરાબર, અહીંયા આવી ગયું 14 ઓક્ટોબર. ઓકે, બધું હવે સેટ થઈ ગયું છે. હવે સવારે 9:20 વાગે મેં માની લ્યો કે અહીંયા એક આયર્ન ફ્લાય ક્રિએટ કરેલું હોત, તો હવે આપણે રૂલ્સ જોવાના. 3-4 રૂલ્સ આપેલા છે, ખાલી 3-4 રૂલ. એમાંનો પહેલો રૂલ જ શું છે ખબર છે, કે સ્ટ્રેટેજી આયર્ન ફ્લાયની કઈ રીતે બનાવી એ બી રૂલ મેં આપી દીધો છે. તો આયર્ન ફ્લાયની સ્ટ્રેટેજી કઈ રીતે બનાવી, તો કે 50 ડેલ્ટા હોય ને એ વાળી સ્ટ્રાઇકમાં સીપી સેલ કરો અને 20 ડેલ્ટા વાળી સ્ટ્રાઇકનો હેજિંગ કરો. તો આપણે અહીંયા જોઈ લઈએ કે 50 ડેલ્ટામાં આપણે પહેલા કોલ સાઇડ સેલ કરી લઈએ, તો 50 ડેલ્ટા અહીંયા આવે છે. બરાબર, આ 50 ડેલ્ટાને હું સેલ કરી નાખું છું સૌથી પહેલાં. તો એટલે આપણે ધીરે ધીરે આપણે આયર્ન ફ્લાય ક્રિએટ કરવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. બરાબર છે, એટલે આ સેલ કર્યું અને એડ પોઝિશન કરી નાખી. આ કઈ થઈ, કોલ સાઇડ મેં 50 ડેલ્ટા કરી. બરાબર, તો પુટ સાઇડ કઈ થઈ, તો કે 49.48 બી ચાલી જશે. બરાબર, તો એ ક્લિક કર્યું અને એની એક પોઝિશન આપણે સેલ કરી નાખી, એટલે આપણે સરસ મજાની આયર્ન ફ્લાય ક્રિએટ કરી નાખી, એ બી એડ કરી નાખ્યું. હવે બંનેને હેજ કરવું પડશે. તો કોલ સાઇડ આપણે 20નો ડેલ્ટા જોશે. સારી, જો આપણે આ રાખી શકીએ 19.3નો ડેલ્ટા. બરાબર, તો એ આપણે બાય કરી નાખીએ અને આપણે બાય કરી નાખીએ. અને પુટ સાઇડ આપણે 20નો ડેલ્ટા જોશે, તો આપણે આ 22વાળો ડેલ્ટા યુઝ કરવો પડશે. બરાબર, એટલે આ યુઝ કરી નાખીએ, અહીંયા બાય કરી નાખીએ. બસ, હવે આપણી એકા લોજિક સાથે મેં આયર્ન ફ્લાય ક્રિએટ કર્યું. બરાબર, જો અહીંયા આયર્ન ફ્લાય આવી ગયું, બધું રેડી છે. બરાબર, 7 તારીખ છે. હવે આપણે શું કરીએ ખબર, માની લે કે કોઈ માણસે, નંબર વન, આ માણસે શું કર્યું કે 7 ઓક્ટોબરે સવારે આયર્ન ફ્લાય હેઝિંગ સાથે ક્રિએટ તો કરી નાખી, પણ પછી એણે જ્યાં એક રૂલ્સ ફોલો ન કર્યા. અહીંયા જો 3-4 રૂલ્સ આપ્યા છે કે માર્કેટ ઉપર જાય નીચે જાય તો શું કરવાનું. માની લો કે એણે રૂલ્સ ફોલો ન કર્યા અને અહીંયા ચાર્ટ જોવો તમે કે માર્કેટ તો ઉપર જ ગયું હતું નેક્સ્ટ વીક સુધી. બરાબર, તો આપણે જોઈએ કે એનું પ્રોફિટ લોસ છેલ્લે સુધી શું થતો. બરાબર, તો અહીંયા જો 1 ડે છે, મારે ક્લિક કરું કે 8 ઓક્ટોબર આવે. બરાબર, પછી શનિ રવિ હતું એટલે ડાયરેક્ટ 11 ઓક્ટોબર, 12 ઓક્ટોબર, 13 અને 14 ઓક્ટોબર. 14 ઓક્ટોબરની સવાર સુધી ટોટલ પીએનએલ ઓલરેડી 5100 આવી ગયું હતું. એટલે આ માણસ જો એમને બેઠો રહે જ ને. પછી અહીંયા છેલ્લે સુધી જોઈ લઈએ કે એની સાથે શું થાય છે. લાસ્ટ માની લો કે 3-3.25 વાગ્યા સુધી એ માણસ રાહ જોવે. ઘણી વખત આપણે એવું કરતા હોય ને કે લોસ હોય તો આપણે રાહ જોઈએ, તો એ રીતે એણે રાહ જોઈ. બરાબર છે, તો શું થાય છે એની યારે આપણે જોઈ લઈએ. તો લગભગ 5200નો લોસ છે, 5200નો લોસ. બરાબર, જો આમાં મેઇન વસ્તુ તમે લોકો શીખો, લોકો શું કરે ખબર, ડિરેક્શનલ નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજી શીખીને આવે, એના હેજિંગ શીખીને આવે, પણ લોકો એડજસ્ટમેન્ટ ઉપર ધ્યાન ન આપે. એટલે 5200નો લોસ અહીંયા આવી ગયો આપણને. બરાબર, જો આપણે કાંઈ, પણ આપણે આવા માણસ નથી બનવું. આપણે ખાલી તમે લોકો યાદ રાખજો, કારણ કે આપણે વિડીયો એન્ડ કરશું ને ત્યારે હું તમને પાછું યાદ કરાવડાવીશ કે આ માણસે 5200નો લોસ કરેલો હતો, એમને બેસી ગયો હતો. પણ જો આપણે થોડાક રૂલ ફોલો કરીએ તો આપણી સાથે શું થાય છે એ આપણે અહીંયા આવીને જોશું. આપણે બીજા સ્ટિમ્યુલેટરમાં સરસ મજાના એડજસ્ટમેન્ટને બધું સ્ટડી કરશું રૂલ પ્રમાણે અને જોશું કે આપણી સાથે શું થાય છે. બરાબર છે, તો હવે આપણે બીજા નંબરનો માણસ શું કરે છે એ જોવાનું છે. એ થોડોક સ્માર્ટ છે અને રૂલ ફોલો કરીને એડજસ્ટમેન્ટ કરશે, કારણ કે મોટા લોસથી બચી શકે ને કેપિટલ બચાવી શકે. તો સૌથી પહેલાં તો જે ગાઈડલાઇન છે કે 50 ડેલ્ટાથી સીઈપી સેલ કરો અને 20 ડેલ્ટાથી હેજ કરો, આપણે સરસ ફટાફટ આપણે સ્ટ્રેટેજી પાછી બનાવી નાખીએ. એક્સપાયરી 14 ઓક્ટોબરની, આપણી જર્ની સ્ટાર્ટ થઈ છે 7 ઓક્ટોબરથી અને આપણે પે ઓફ જોઈએ છે 14 ઓક્ટોબર સુધીનું. બરાબર છે, એટલે આપણે ફીડ કરી દીધું.
હવે ઓપ્શન ચેનમાં જઈને સૌથી પહેલાં કોલ સાઇડનો આપણે આ 50નો ડેલ્ટા આપણને મળી ગયો, આપણે આ સેલ કરી નાખ્યું અને આપણને લગભગ 49-47નો ડેલ્ટા મળે છે, કંઈ વાંધો નહીં. તો આપણે પુટ સાઇડ સેલ કરી નાખ્યું અને કોલ સાઇડ આપણે હેજ કરવાનું છે. તો આપણને લગભગ 19 જેવો ડેલ્ટા અહીંયા મળે છે, તો આપણે આ બાય કરી નાખીએ અને આપણને અહીંયા પુટ સાઇડ આપણને અહીંયા 22 જેવો ડેલ્ટા મળે છે, તો આપણે એને બાય કરી નાખીએ. બરાબર છે, એટલે આપણે એક આયન ફ્લાય થઈ ગઈ સ્ટ્રેટેજી. હવે એને ગ્રીક્સ જોઈ લઈએ. તો ગ્રીક્સ અત્યારે ન્યુટ્રલ છે ઓલમોસ્ટ, પણ જરૂરી નથી કે એવું રહે. તો ક્યારે એડજસ્ટમેન્ટ કરવો પડે, તો એનો ફર્સ્ટ રૂલ, એનો ફર્સ્ટ રૂલ જોઈ લઈએ. એના ફર્સ્ટ રૂલમાં આપણને શું કહે છે કે જ્યારે તમારી ઓવરઓલ તમારી પોઝિશનનો ગ્રીક છે એ +25 અથવા તો -25 બ્રેક થાય ત્યારે તમારે કંઈક કરવાનું છે. બરાબર, તો એ હું તમને સમજાવી દઉં કે એવું કેમ. તમે સમજો કે જ્યારે આપણે બધી આયન ફ્લાય કેવી સ્ટ્રેટેજી કરીએ ને, ત્યારે માર્કેટ એક ટાઈટ રેન્જમાં એક્સપાયર થાય આપણે એવું ઈચ્છતા હોય, પણ આવી મૂવમેન્ટ આવી જાય છે. તો એના માટે શું થાય ખબર છે કે આપણે આ સાઈડ સી હોય, આપણે કોલ સેલ કરીને બેઠા હોય ને, આ સાઈડ આપણે પી સેલ કરીને બેઠા હોય, અને અત્યારે આપણા કેસમાં માર્કેટ સી તરફ વધે છે, એટલે આ સાઈડનો ડેલ્ટા છે ને એ ઇમ્બેલેન્સ થાય, એટલે આપણે અહીંયા કંઈક કરવું પડે. તો જ્યારે માર્કેટ સી સાઈડ મૂવ થાય તો એને શું કહેવાય, ટેસ્ટેડ સાઈડ. એટલે માર્કેટ એ સાઈડને ઓલરેડી ટેસ્ટ કરી ચૂક્યું છે, અને આને શું કહેવાય, અનટેસ્ટેડ સાઈડ. એટલું ધ્યાન રાખજો. માની લ્યો કે આ સાઈડ મારા પી છે અને આ સાઈડ મારા સી છે, અને માર્કેટ ડાઉન જાય છે, પી તરફ જાય છે, તો અહીંયાનો ડેલ્ટા કંઈક પ્રોબ્લેમ ક્રિએટ કરે, એટલે મારે સી સાઈડ એડજસ્ટમેન્ટ કંઈક કરવું પડે. સિમ્પલ છે, જોઈએ. સૌથી પહેલાં તો આપણે એવું વિચારવાનું કે આપણી ઓવરઓલ પોઝિશનલ ગ્રીક અહીંયા -25 કે 25 બતાવે છે, જ્યારે એ બતાવે ત્યારે આપણે કંઈક વિચારશું, અત્યારે નહીં. બરાબર છે, એટલે આપણે નેક્સ્ટ ડે ઉપર જતા રહી 8 તારીખ ઉપર. 8 તારીખ ઉપર બી સવારે કંઈ બતાડતું નથી. બરાબર, નેક્સ્ટ ડે ઉપર જતા રહી 11 તારીખ. હવે 11 તારીખમાં હવે હું ચાર્ટ થોડોક ધીમે ધીમે પાસ કરીશ, એટલે તમને ખબર પડે કે 9:25 થયા, 9:30 થયા. તો જેવું 9:30 થયા ના 11 તારીખમાં, તો પોઝિશનલ ગ્રીક્સ -29.75 થઈ ગયું. એટલે હવે આપણે કંઈક કરવું પડશે, અને -29.7 થયું એટલે માર્કેટ ઉપર ગયું છે એવું કહી શકાય, કારણ કે આપણે કોલ સેલ કરીને બેઠા છીએ. અને જો હું તમને બતાવી દઉં કે 11 તારીખ એટલે ત્રીજો દિવસ, ત્રીજા દિવસનો ચાર્ટ જોશો ને તો સવારે સીધું માર્કેટ ઓપન થયું છે, ઉપરની સાઈડ જ ઓપન થયું છે. એટલે તમારી પાસે ચાર્ટ જોવાની જરૂર નથી, આ તો આપણે ખાલી ટેલી કરીએ છીએ બેક ટેસ્ટિંગમાં. એટલે હવે આપણે કંઈક કરવું પડે. તો શું કરવું પડે કે હવે આપણે ક્રિએટ અ સ્પ્રેડ ઓન અનટેસ્ટેડ સાઈડ. અનટેસ્ટેડ સાઈડ પી છે, બરાબર, આપણી પી છે, કારણ કે માર્કેટ ઉપર જાય છે કોલ તરફ. અત્યારે 20નો ડેલ્ટા સેલ કરો અને 10નો ડેલ્ટા બાય કરો. સિમ્પલ એક સ્પ્રેડ ક્રિએટ કરો. આપણે ઓપ્શન ચેઇન ક્રિએટ કરશું, કોલ કરશું, અને 20નો જે પુટનો ડેલ્ટા છે, જેમ કે 21.79, એને આપણે એક સેલ કરી દેશું ડેલ્ટાને બેલેન્સ કરવા માટે. અને લગભગ 10નો ડેલ્ટા, એટલે ચલો આ 11.0 વાળો બી ચાલે, એને આપણે બાય કરશું. બસ આટલું થઈ ગયું. હવે પાછા આવી જાઓ. તો હવે આપણને શું કહે છે કે તમે એકવાર આ કરી લ્યો ને, એટલે આ વાર્તા પૂરી થઈ ગઈ. બરોબર, તમે સૌથી મોટું સ્ટેપ લઈ લીધું કે તમે આ સ્પ્રેડ ક્રિએટ કર્યો. હવે હવે તમારે માર્કેટમાં શું કરવાનું, એકદમ સિમ્પલ, કે તમારે સેલ સાઈડની જેટલી પોઝિશન છે ને એનો ડેલ્ટા ખાલી ટ્રેક કરો. જ્યારે જ્યારે સેલ સાઈડની પોઝિશનનો ડેલ્ટા 10ની નીચે જાય, એટલે આપણા કામનો નથી, એવી એવી પોઝિશનને હટાવો અને એને રિપ્લેસ કરો 20ના ડેલ્ટાથી. સિમ્પલ, આટલું કરવાનું, બીજું કંઈ, એટલે કંઈ કરવાનું નથી. સમજાય છે તમને આટલું? ઓકે, તો હવે આપણે આગળ જઈએ. આ જ માર્કેટમાં કે ભાઈ અહીંયા 9:10 વાગ્યા, 9:30 થયા, 10:30 થયા, 11 થયા, જો અહીંયાનો એક આ ડેલ્ટા છે 77, આ ડેલ્ટા છે 23, ના ડેલ્ટા છે 14, હજી કોઈ 10ની નીચે આવ્યું નથી સેલ સાઈડ. બરોબર, માર્કેટમાં 1 વાગ્યો, કઈ ફેર પડ્યો છે? આ 12 છે, આ 19 છે, ને આ 86 છે. બરોબર, આ આવી ગયો આપણે ઓલરેડી, આપણે 3 વાગી ગયા, 11 ઓક્ટોબરમાં આપણે 3 વાગી ગયા. બરોબર છે, એટલે મને લાગે છે કે જે આ દિવસ આપણો લખી રહ્યો, આપણે એટલું એડજસ્ટમેન્ટ કરવાની જરૂર નથી પડી. એટલે હવે 30, એટલે સીધું આપણે નેક્સ્ટ માર્કેટમાં જતા રહેશું. અને આપણે જોઈ લઈએ કે સવાર સવારમાં આપણને તો કંઈ પ્રોબ્લેમ નહોતો પડ્યો. બરાબર છે, એટલે મેં જોઈ લીધું, ના હજી આપણને સવાર સવારમાં પ્રોબ્લેમ પડ્યો નથી. આપણે જે એડજસ્ટમેન્ટ આવશે એ આપણે જોશું કે હવે આપણે ક્યારે કરવાનું છે. બરાબર છે, એટલે હવે હું પાછો 30-30 મિનિટ કરી અને હું તમને બતાવતો રહું. ઓકે, તો આપણે હવે આગળ જશું. બરાબર, તો શું 9:50 કાંઈ જરૂર પડી? ના પડી. હજી 10:20 જરૂર પડી? ના પડી. માર્કેટમાં 11:20 થયા છે? ના પડી. 12 વાગી ગયા છે? ના પડી.
હવે જોવો તમે કે માર્કેટમાં લગભગ 14-50 થયા છે, આપણો આ ડેલ્ટા ઇન્ટેક છે, આ ડેલ્ટા ઇન્ટેક છે, આ લગભગ 11ની બાજુમાં આવી ગયો છે. તો વધારે રાહ જોયા વગર આપણે આને રિપ્લેસ કરી શકીએ. તો સૌથી પહેલાં તો આપણે શું કરવાનું કે જે આ જે ડેલ્ટા છે એને આપણે બુક કરવો પડે અને બીજો એક ડેલ્ટા આપણે કાઢવો પડે, બરાબર છે? ગેટ ઓપ્શન ચેન્જ કરશું અને આપણને 20નો જે ડેલ્ટા છે ને જે એ લગભગ આપણને કેટલો મળે છે એ આપણે જોઈ લઈએ. તો આપણે આ ડેલ્ટા પરચેસ, આપણે આ ડેલ્ટા એક સેલ કરવો પડશે, 20-વાળો ડેલ્ટા, બરાબર. અને એ કરતાં પહેલાં આપણે જે 1176-વાળો ડેલ્ટા છે એને આપણે બુક કરવો પડે. તો એ 17,700નો પીઈ છે, 17,700નો પીઈ ચાલે છે ત્યારે 13.55. તો 17,700નો પીઈ આ રહ્યો, એને હું 13.55 હું બુક કરી નાખું, 13.55, બરાબર. 17,700નો પી એટલે એ પોઝિશન બુક થઈ ગઈ, બરાબર છે. હવે હું ઓપ્શન ચેનમાં આવી અને જે 20-વાળો કોઈ ડેલ્ટા છે, જેમ કે 20.82, એને હું એક સેલ કરી નાખું, બરાબર. એટલે આપણું પાછું બેલેન્સિંગ થઈ જાય, બરાબર. આપણે પાછા આવીએ અહીંયા. હવે પાછું આપણે 3 ડેલ્ટા ઉપર ધ્યાન રાખવાનું, આના ઉપર, આના ઉપર અને એક આના ઉપર, એટલું જ ધ્યાન રાખવાનું છે આપણે. એ સિવાય બીજું કંઈ ધ્યાન રાખવાનું નથી. ઓલરેડી માર્કેટમાં 14:50 થઈ ગયા છે. હવે આપણે 30 મિનિટ એટલે 15:20 આમાં કંઈ થયું છે, નથી થયું છે, બરાબર છે. એટલે આપણે નેક્સ્ટ દિવસમાં જોઈએ. નેક્સ્ટ દિવસ આવશે સીધો 13 ઓક્ટોબરનો. 13 ઓક્ટોબરના દિવસે આપણે જોવાનું સવારના 9:30 વાગ્યા છે, વળી પાછો આ જે ડેલ્ટા છે એ 11 આવી ગયો પાછો, જોઈ લ્યો, બરાબર છે. એટલે હવે આને આપણે કંઈક કરવું પડે કે આને આપણા વિશે આપણે કંઈક વિચારવાનું પડશે, બરાબર છે. એટલે આપણે વિચારશું બીજું કે આ ડેલ્ટા છે એ બી 11.23 આવી ગયો, સમજાય છે. એટલે હવે આપણે આ બે પોઝિશનને બુક કરવી પડશે, એક આને અને એક આને. એને બુક કરીને આપણે બે પોઝિશન ઓપન કરશું, બરાબર. તો ઓપ્શન ચેન ઉપર જાય તો આપણને ડેલ્ટા કયો મળે છે અત્યારે એ આપણે જોઈ લઈએ. તો આપણને 20ની આજુબાજુનો જે ડેલ્ટા મળતો હોય એ આપણે બુક કરવો પડે. તો લગભગ 24.79 વાળો ડેલ્ટાની આપણે બે પોઝિશન ક્રિએટ કરશું, પણ એ પોઝિશન ક્રિએટ કરતાં આપણે આ પોઝિશન બે બુક કરવી પડે. તો 17,800 અને 17,800નો પી બંને સેમ પોઝિશનના પી છે, એ 11:23નો ડેલ્ટા ચાલે છે અને બુક કરવું પડશે. તો 17,800 એ 13.45, 13.45, તો 17,800નો પી આ રહ્યો, બરાબર છે. તો એને હું એડિટ કરું અને એ કેટલું ચાલે છે, 13.1 મિનિટ, એની કરંટ પ્રાઇસ ચાલે છે 13.45. ઓકે, 17,800નો પી તો 13.45, અને પાછું જુઓ કે અહીંયા 17,800નો પી બીજે ક્યાં છે, આ તો ક્લોઝ થઈ ગઈ, બરાબર છે. એટલે અહીંયા ધ્યાન રાખીને જોવાનું કે 17,800નો પી આ ચાલે છે, પાછું જોવે 13.45, બરાબર. ઓકે, હવે મારે આ જ પોઝિશને મારે ડેલ્ટા બે ક્રિએટ કરવાના છે. આપણે નીચે જઈને પહેલાં જોઈએ હતા કે 24.79 આપણને બે ડેલ્ટા મળે છે. એટલે અહીંયા છે ને એક પોઝિશન ક્રિએટ કરો, અહીંયા પાછી બીજી એક પોઝિશન ક્રિએટ કરો, બરાબર. અને આ વાત થઈ ગઈ આપણે 13 તારીખની. પાછા ગ્રીક્સ જોઈ લો બધાના. એટલે આપણે છે ને આ ડેલ્ટા મોટાભાગે ઇન્ટેક રહેશે, જે ચેન્જીસ આવશે ને આ બે ડેલ્ટામાં જ આવવાના છે સેલ સાઈડની પોઝિશનના. અને તારીખ કઈ છે અત્યારે, 13 તારીખ સવારના 9:30 વાગ્યા છે, સવારના 9:30 વાગ્યા છે. આપણે 30 મિનિટમાં પાછું જોઈ લઈએ, પાછો એક નંબર જોઈ લઈએ કે કયો ડેલ્ટા ચેન્જ થાય છે, બરાબર. હજી નથી થતું, હજી નથી થતું. બપોરના 12:30 વાગ્યા છે, હજી નથી જરૂર આપણે, બરાબર છે. 1 વાગ્યું, હવે જો અહીંયા ઓલરેડી પાછા 11ની આસપાસ, આપણે 10ની નીચે જેવા જાય ને એવા આપણે કરી દેવાનું, પણ આપણે બહુ રાહ નહીં જોવાની. 11ની આસપાસ આવ્યું હોય તો બી આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ. એટલે 17,950 વાળા છે એને પહેલાં બુક કરવા પડશે બંનેને, અને એની જગ્યાએ કંઈક રિપ્લેસ કરવું પડશે. તો ઓપ્શન ચેનમાં જોઈ લઈએ કે આપણું રિપ્લેસમેન્ટ શું થશે. તો રિપ્લેસમેન્ટ આપણે જોવા જઈએ ને, તો આપણી પાસે 20ની આજુબાજુ વાળો ડેલ્ટા કયો છે, તો કે 21.4 વાળો. તો આપણે બે પોઝિશન આની જોશે, પણ એ પહેલાં આપણે શું કરવું પડશે, 17,950 વાળાને આપણે બેયને બુક કરવા પડશે. તો પીએનએલ સાઈડમાં જોઈએ, 17,950નો ડેલ્ટા ચાલે છે 11:11, બરાબર. એ પોઝિશન તો 17,950 એને આપણે બુક કરવું પડે 11, એટલે 11 મેં આને બુક કરી નાખ્યું. 17,950ને પાછું, એટલે 11 મેં આને બુક કરી નાખ્યું, બરાબર. એટલે એ બે જતા રહીએ. હવે મારે બે પોઝિશન ક્રિએટ કરવાની છે. મેં તમને બતાડ્યું 21.4ના ડેલ્ટાએ હું બે પોઝિશન લઈ લઉં છું. આ સેલ કર્યું અને વળી પાછું મેં સેલ કર્યું, બરાબર.
વળી પાછા આપણે જ્યાં હતા ત્યાં આવી ગયા, પાછા બે ડેલ્ટા ક્રિએટ થઈ ગયા છે. એટલે હવે આપણે જોવાનું કે હવે પાછા આ જો 10 ની આજુબાજુ 11 ની આજુબાજુ આવે તો આપણે પાછું કંઈક કરવું પડશે. પણ આજનો દિવસ લગભગ આપણે બચી ગયા એવું લાગે છે. એટલે જો નથી બરોબર બહુ ઓકે. હવે બીજા દિવસે સવારે 9:20 વાગી ગયા. સવારે 9:20 હાલત શું છે કે આ બે ડેલ્ટા સીધા 6:06 આવી ગયા. જો તમે એવું શું કામ થયું, 14 તારીખે ગેપ અપ માર્કેટ ખુલ્યું છે એટલે આપણે બચી નહીં. એટલે આપણે 18:050 વાળા ડેલ્ટા છે એ બંને આપણે કાઢવા પડે સૌથી પહેલાં તો, અને પછી આપણે જોવું પડે કે આપણને કયો ડેલ્ટા 20 ની આજુબાજુ મળે છે. તો આપણે પહેલાં જોઈ લઈએ કે કયો ડેલ્ટા 20 ની આજુબાજુ વાળો મળે છે આપણને. તો આપણને લગભગ 24:24 વાળો ડેલ્ટા આપણા માટે ઉપયોગી થઈ જશે એવું આપણને લાગે છે બરાબર. પણ એની પહેલાં આપણે 18:50 વાળા ડેલ્ટાને તો બુક કરી લઈએ. તો 18:50 વાળા ડેલ્ટા છે એનું પ્રીમિયમ કેટલું ચાલે છે? તો એની કરંટ પ્રાઇસ ચાલે છે 18:50 વાળાની 4.1. તો 18:50 વાળા ડેલ્ટા છે એનું 4.1 બુક કરો. 4.1 મોડિફાઈ કરો બરોબર છે. અને 18:50 મેં પાછું 4.1 બુક કરો બરોબર છે. અને બે નવી પોઝિશન ક્રિએટ કરો અહીંયા. તો આ સેલ કરી નાખ્યું, ના સેલ કરી નાખ્યું બરોબર છે. એટલે હવે આ ડેલ્ટા પાછો આપણને કહેશે કે આપણે એડજસ્ટ કરવાનું છે બરોબર. એટલે આ બે ડેલ્ટા ઉપર પાછું આપણે ધ્યાન રાખવું પડશે કે શું થઈ રહ્યું છે. એટલે પાછો હું આગળ જવાની હું ટ્રાય કરું છું. 9:20 થી આપણે આગળ જશું કે ભાઈ શું થાય એમ છે આપણી સાથે બરોબર છે. કારણ કે માર્કેટ એકદમ મૂવ કરે છે. ઓકે, 11:20 સુધી આપણે આવી ગયા. ઓહો, 13 આવી ગયો જો પાછો આ ડેલ્ટા. કારણ કે માર્કેટ મૂવ થાય એવું લાગે છે. 11:50 આપણે આવ્યા. 11:50 આ પાછું જતું રહ્યું એટલે આને પાછા બુક કરવા પડશે. આને બુક કરી અને આપણે ઓપ્શન ચેનમાં જોવું પડશે કે અત્યારે 20 ની આજુબાજુનો ડેલ્ટા કયો આપણને મળે છે. તો એ બી આપણે એક મિનિટ ફટાફટ નજર મારીને જોઈ લઈએ કે આપણને 20 ની આજુબાજુનો જે ડેલ્ટા મળતો હોય ને એ એક્ઝેક્ટ 20.0 વાળો મળશે. પણ એ પહેલાં આપણે બે ડેલ્ટા છે 18:200 વાળા એને આપણે બુક કરવું પડશે. તો 18:200 નો ડેલ્ટા છે કેટલાય અત્યારે ચાલે છે? 18:200 વાળું જે પોઝિશન છે, તો કે 18:200 વાળી પોઝિશન ચાલે છે 4.35 છે બરોબર. હવે એ કયા છે? તો કે આ, તો 4.35 એટલે 4.35 આને બુક કરો અને આને બી 4.35 બુક કરો બરોબર. અને 20.02 હતું જેવું કંઈક હતું ડેલ્ટા આરી, એને બે પોઝિશન સેલ કરી નાખો. સેલ કરી નાખ્યું બરોબર છે. એટલે હવે આપણે પાછા ગ્રીક્સ જોઈ લઈએ. તો લાસ્ટ જે બે છે એને જ આપણે જોવા પડશે કે ભાઈ એ શું કરે છે આપણી સાથે બરોબર છે. હવે આપણે જોઈએ આગળ હવે આપણી સાથે શું થાય છે. અહીં સુધી તો આપણે આવી ગયા અને આપણે માર્કેટમાં ઓલરેડી 11:50 આ વસ્તુ એડજસ્ટ કરેલી છે. હવે આપણે જોઈ લઈએ કે જે 18:250 વાળા જે આવેલા છે એનો ડેલ્ટા કરીબન આપણને 19.94, 20.2 જેવું હતું હોય ત્યારે 19.94 દેખાય છે. કંઈ વાંધો નહીં, 12:20 આપણે જોઈ લઈએ. 25 છે, 12:50 આપણે જોઈ લઈએ, 13:20 જોઈ લઈએ, 35 14:20. તો ઓલરેડી 14:20 ની આસપાસ એટલે બે વાગ્યા ને 20 મિનિટ ની આસપાસ ઓલરેડી આ જઈ ચૂક્યા છે 10 ની નીચે. પણ હવે આપણે વિચાર છે કે ખાલી 1 કલાક બાકી છે. આપણે જોઈ લઈએ કે આપણી સાથે શું થાય છે, આપણે વધારે એડજસ્ટમેન્ટ કરવું છે કે નથી કરવું બરાબર છે. તો આપણે ખાલી જોઈ લઈએ. છેલ્લી 1 કલાકમાં તમે ન કરો તો બી ચાલ્યું જાય, બહુ મોટો વાંધો નહીં આવે બરાબર છે. અને 15:25 હું જોઈ લઉં કે મારી હાલત શું થાય છે. તો 15:25 મારા હાથમાં 980 નું પ્રોફિટ મને દેખાય છે. 980 નો પ્રોફિટ 15:25 બરાબર. લાસ્ટની 1 કલાકનું એડજસ્ટમેન્ટ આપણે ન કર્યું, કારણ કે લાસ્ટની 1 કલાકનું તો આપણે શું કરીએ, એક્સપાયરી ડ્યુ છે બરાબર છે. હવે તમે વિચારો, તમને પહેલું એક્ઝામ્પલ યાદ છે ફર્સ્ટ, એમાં જે આયર્ન ફ્રાય કરી હતી અને આપણે બેસી ગયા તેમાં 5,200 નો લોસ હતો યાદ છે સ્ટિમ્યુલેટરમાં. અને જે માણસે એડજસ્ટમેન્ટ કર્યું એ લગભગ 980 ના પ્રોફિટમાં જતો રહ્યો. તો આના ઉપરથી આપણને શીખ શું મળે છે?
એટલે આપણી સૌથી મોટી શીખ શું હોવી જોઈએ અહીંયા, કે જે નોન ડિરેક્શનલ સ્ટ્રેટેજીસ છે ઓપ્શનમાં, અને જેમાં આયન ફ્લાય જેવી સ્ટ્રેટેજીસ છે, એમાં બી આપણે જો એડજસ્ટમેન્ટ કરીએ બરોબર, તો માર્કેટ ભલે ને ગમે એટલું મૂવ થતું હોય કોઈ ડિરેક્શનમાં, આપણે હજી આપણી જાતને બચાવી શકીએ, હજી આપણે મોટા લોસથી બચી શકીએ, અને જ્યાં ચાન્સીસ હોય ને ત્યાં આપણે પ્રોફિટ બી કરી શકીએ. બરોબર છે? હવે જે લોકોને પ્રોફિટ નથી થતો, જે લોકોને વારંવાર લોસ થાય છે, અને કોઈ તમારા ફ્રેન્ડ તમારા રિલેટિવ કહેતા હોય કે ઓપ્શનથી દૂર રહેજો, સ્ટોક માર્કેટથી દૂર રહેજો, એને એટલું જ કહેજો કે તમે જ્યારે કોઈ પણ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટ કરો છો તો શું પ્રોપર રિસ્ક મેનેજમેન્ટ, પ્રોપર એડજસ્ટમેન્ટ આ બધું ફોલો કરો છો? જો બધું ફોલો કરતા હોય ને તો તમારા ઘરમાં અને તમારા માટે ઇન્કમ અથવા તો વેલ્થ ક્રિએટ કરતા તમને કોઈ ન રોકી શકે. બરોબર? અને આ એકદમ સરળ ડેલ્ટા ઉપર જ મેં મારું એડજસ્ટમેન્ટ મેં તમને સમજાવ્યું, કે જેમાં બે ત્રણ રૂલ ફોલો કરી અને તમે આયન ફ્લાય જેવી સ્ટ્રેટેજીમાં માર્કેટમાં મોટી મૂવમેન્ટ આવે ને તો બી તમે તમારી જાતને બચાવી શકો છો. બરોબર છે? વિડીયો અહીંયા એન્ડ કરું છું. વિડીયો ન સમજાય તો બીજી વાર જોઈ લેજો. કોઈ પણ ક્વેશ્ચન, ટેકનિકલ ક્વેશ્ચન હોય તો મને ઈમેલ અને વોટ્સઅપ કરજો. અને બીજું કે દર વખતે કહું છું એ પ્રમાણે, કે મેં ઇન્ડિયામાં પૈસા તો બનેગા ઓપ્શન સ્કૂલ ઓપન કરેલી છે, જેમાં મેં શું કર્યું છે, લેવલ 1, લેવલ 2 અને લેવલ 3 ડિઝાઇન કરેલું છે. લેવલ 1 એકદમ ફ્રી છે, કે જેમાં તમને છે ને ઓપ્શન બધું બેઝિક આવડી જાય. પછી લેવલ 2માં તમે ઓપ્શન ઇન્ટ્રાડે કરો, ઓપ્શનલ પોઝિશનલ કરો, એ પ્રમાણે મેં બધી છે ને સ્ટ્રેટેજી અને એના એડજસ્ટમેન્ટ મેં તમને આપેલા છે. એટલે આપણો અપ્રોચ કેવો છે કોચિંગ વાળો, કે માણસ સાચું શીખે અને માણસ સાચી રીતે આગળ આવે. મેં તમને આ વિડીયોમાં સમજાવ્યું, આખી પ્રોપર એક મેથોડોલોજી સહિત એક સ્ટ્રેટેજીનું એડજસ્ટમેન્ટ સમજાવ્યું, એ જ રીતે મેં બધું આપેલું છે સ્ટ્રેટેજીમાં, ચાહે ઇન્ટ્રાડે હોય ચાહે ઓપ્શન હોય. તો તમે એ બી ઓપ્ટ કરી શકો છો અને મારી સાથે લોંગ ટર્મ, એક લાંબા સમય સુધી મારી સાથે કનેક્ટ થઈ શકો છો, તો તમે પ્રોફિટેબલ ટ્રેડર બનશો, તો સરસ રીતે સ્ટોક માર્કેટમાંથી પૈસા બનાવતા તમે શીખશો. વિડીયો અહીંયા જ એન્ડ કરું છું. આવા ઘણા બધા વિડીયો હું મૂકતો રહીશ એડજસ્ટમેન્ટના. ધ્યાન આપજો, શીખજો અને આગળ વધજો. બરાબર છે? મારી ખૂબ ખૂબ શુભકામના તમને લોકોને.